રાજ્યભરમાં પરસોતમ રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યો છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ રાજપૂત સમાજ દ્વારા પાવી જેતપુર મામલતદારને રૂપાલાની ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણી મામલે આવેદનપત્ર આપ્યું હતું

રાજકોટ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા રાજપૂત સમાજના જે રાજા મહારાજાઓ અને બહેન દીકરીઓ વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે તેના વિરોધમાં આજે અમે સૌ રાજપૂત સમાજના આગેવાનો પાવી જેતપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપવા માટે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી માહકની અંદર બહુ એવું અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી કે જેના વિરોધમાં અમે આજે સરકારશ્રી તેમજ ભારતીય જનતા પાર્ટી પાસે એક જ માગણી કરીએ છીએ કે આ જે પુરુષોત્તમ રૂપાળા દ્વારા જે નિમ્ન નિમ્ન અને હલકી કક્ષાની જે વાણીવિલાસ થયો છે એના વિરોધમાં અમારી એક જ માંગણી છે કે તેમની જે ઉમેદવારી રાજકોટ લોકસભા સીટ પર થઈ છે થવાની છે તેને તમે રદ કરો તેમની જગ્યાએ કોઈ પણ તમે ટિકિટ આપશો તો અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છું અન્યથા ભારતીય જનતા પાર્ટીએ પણ એનું પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે જ્યારથી આ ભારતીય જનતા પાર્ટીનો જન્મ થયો છે આ રાજપૂત સમાજ નેવું ટકા રાજપૂત સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને આજે અમારા અમારા રસ્તા પર આવી ગયું છે તમામ રાજપૂતો વિરોધ કરી રહ્યા છે એક જ માંગણી છે અમારી કોઈ અમે હિંસા નથી કરતા બિલકુલ શાંતિથી એક જ અમારી માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવો તેની સામે તમે કોઈ પણ ઉમેદવાર મૂકશો અમે ભારતીય જનતા પાર્ટી સાથે છીએ બાકી રૂપાલાને અમે ચલાવી લેવી એમ નથી અને રૂપાલા સાહેબને પણ મોટું મન રાખી એમને જે વાણીવિલાસ કર્યો છે તેની કોઈ માફી નથી એટલે એ જો મોટું મન રાખી જો જાતે ખસી જાય તો અમારો ક્ષત્રિય સમાજ ખૂબ રાજી થશે અને એના જ માટે અમે આજે રાજપૂત સમાજ અહીંયા આવેદન આપી સરકાર શ્રી સુધી કે ભારતીય જનતા પાર્ટી સુધી વાત પહોંચાડવા માંગીએ છીએ કે રૂપાલા સાહેબને હટાવો તો જ અમારા મત તમને મળશે બાકી એનું પરિણામ ભારતીય જનતા પાર્ટીએ પણ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ રાજપૂત મા મહાબહેન દીકરીઓ વિશે જે અભદ્ર અશોભની વ્યવહાર કર્યો છે પ્રવચન કર્યું છે એનો રાજપૂત સમાજ અમારે કદવાલ સ્ટેટ પરિવાર વિસ્તાર તરફથી પૂરેપૂરો વિરોધ કરીએ છીએ અને આચારસંહિતાના મર્યાદામાં અમે જરૂર પૂરતા જ આગેવાનો ઉપસ્થિત છે ભવિષ્યમાં જો ટિકિટ પાછી ખેંચવામાં ન આવે તો વિશાળ સંખ્યામાં આનો વિરોધ છત્રી સમાજ કરશે અને અમારા સમાજ ભૂતકાળમાં તમામ વર્ણો માટેના રક્ષણ માટે બહેનોના રક્ષણ માટે બલિદાન આપી છે અને આપતો રહેશે એટલે આ જે બહેનો માટે અભિ અભદ્ર ટિપ્પણી કરી છે એ તમામ નારી શક્તિનું અપમાન છે એટલે વહેલામાં વહેલી ભારતીય જનતા પાર્ટી અને સરકાર રૂપા ટિકિટ રદ કરે એવી અમારા માંગ છે આજ રોજ અમે બધા રાજપૂત ભાઈઓ અહીંયા પાવીજતપુર મામલતદાર ઓફિસે ભેગા થયા છે ભેગા થઈને અમે બધાએ સરકારને દરખાસ્ત કરી છે કે જે રૂપાલા સાહેબે જે રાજપૂત સમાજના લીધે ટિપ્પણી કરેલી છે એ એના સંદર્ભમાં એમની ટિકિટ રદ થવી જોઈએ એ જ અમારી માંગ છે અમારું ફક્ત ને ફક્ત એક જ માંગ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થવી જોઈએ